हेलो भाई, कल तो कहीं नहीं गए थे, आज जा रहे हैं मरीना बीच। सो यहाँ लोकल ट्रांसपोर्ट तो बहुत महंगा है, बट हमने ओला उबर की है, वो भी रिक्शा। ફાઇનલી મરીના બીચ પહોંચી ગયા. ચેન્નઈનું આ બહુ મોટું બીચ છે, સિટીમાં જ છે. દરિયો છે, ચેન્નઈમાં દરિયાવાળા છે, અને મોટામાં મોટો પોસ્ટ આ જ કહેવાય દરિયાની. અને હેડવાનું બહુ છે, કારણ બહાર ટેક્સી વાળા ઉતારી જાય ત્યાંથી. ગાડી નાવાનું લગભગ 1.5 કિલોમીટર હશે. બાકી ચેન્નઈ સિટી સારી છે. હવે રિક્ષામાં આવતા હતા તો એક બે મોલ આવ્યા હતા, બહુ જબરજસ્ત હતા, મોટા, અને રોડે સખત છે. પણ અમુક જગ્યાએ ગંદકી બહુ બધી છે, અને હોય કારણ કે અહીંનું જે પોપ્યુલેશન છે હાઈએસ્ટમાં હાઈએસ્ટ છે ચેન્નઈ, એટલે થોડુંક એવું લાગે. બાકી ચેન્નઈ સિટી બહુ સરસ. ત્યારે લેંગ્વેજ ટોમેટો કર્યું હતું, એ ભાઈને તામિલ જ આવડે, હિન્દી નહીં આવડતું. હિન્દી ખબર પડે ખરી થોડી થોડી, ગુજરાતી તો હપુ નહીં આવડતું, અને એમની તામિલ આપણને ના ફાવે. મારે હોટલ રિસેપ્શનવાળા જો વાત કરાવી પડે, સાથે લેવું પડે. અત્યારે મેં ઉભર કરી હતી, એ ભાઈને કશી અમને નથી મળતી. હોટલવાળાએ વાત કરી ત્યારે અમને લઈ ગયો. બહુ તકલીફવાળું કામકાજ છે, અને ઇંગ્લિશ નહીં આવડતું. વ્હાઇટ હાઉસ છે લાગે, બધા પોલીસો ને એમની ગાડીઓ થોડી હોય. ખાવાની એટલી તકલીફ છે, લેંગ્વેજ ઇશ્યુ, જમવાનો ઇશ્યુ. ચેન્નઈ યાર આપણને રાજ ના આવે, બોમ્બે જેવી મજા નહીં. બધા સ્ટેટમાં ફરેલો છું, પણ ચેન્નઈ ડિફરન્ટ છે. 03 03 99 છોટી બહેનો એસી દીખતી હે, તો ફિલહાલ મંદિરમાં આવે બીએ પીએ. ચેન્નઈ મેં ભી હે થોડા છોટા હૈ બટ ઠીક હૈ. ચેન્નઈ મેં ખાને મેં બહુ દિક્કત હૈ, ક્યુંકિ યહાં ક્યા હૈ કિ કોકોનટ ઓઇલ ભી બનાતે હૈ, જો મુજે તો પસંદ નહીં હૈ. યે ભાઈ શાયદ કોકોનટ ઓઇલ યુઝ નહીં કર રહે, ઇસલિએ ઇનકા ખાને કા ટેસ્ટ બઢિયા હૈ. ફુલકે ઓર સબ્જી કલ દોપહેર કો મેને ખાયા થા, ઓર આજ ભી યહીં આયા હું. પાપા કે લિયે તો સ્વિગી ઓર્ડર કિયા થા, તો આ ગયે રૂમ પે, બટ મેં યહીં ખાને આતા હું. ક્યુંકિ મેને કલ રાત કો ભી દૂસરી જગહ ટ્રાઈ કી થી, મજા નહીં આયા થા.
એરપોર્ટ ની બહાર નો વ્યૂઝ જો. 10 દિવસ પહેલા હું અહીંયા જ ઉતર્યો હતો તો મેં નતું જોયું. હમણાં ફોન પર વાત કરતા કરતા તારે મને નજર ગઈ. જબરજસ્ત વ્યૂ છે. બાકી કામ પતાવીને હું આવી ગયો છું. ફ્લાઇટ હજુ 7 ની છે. 3-4 કલાક વહેલો આવ્યો છું. બેસીશ એક વાર પછી નીકળી જઈશું ઘરે જવા. અને અત્યારે મેં જે બોર્ડિંગ પાસ લીધો છે એટલે જે ચેક ઇન કર્યું છે એમાં મને વિન્ડો સીટ મળી છે. પણ રાતનું છે એટલે બહુ રીઝન આવશે નહીં જોયું એવું. કંઈક બહારના દેશમાં આવ્યા હોય એવું જ લાગે છે જો. અને ટાઈમ એ થયો નહીં બહુ, હજુ 4 જ વાગ્યા છે. પર્વત હતો માઉન્ટેન, અત્યારે એકદમ ઇનવિઝિબલ થઈ ગયો ફોગના લીધે. એની પાછળ જ દરિયો છે. અને બાકી આ ચેન્નઈ એરપોર્ટ, એરપોર્ટ એ બહુ જોરદાર છે, એકદમ ક્લીન ને સખત. સિસ્ટમ નવી આવી, એ સિસ્ટમ નહીં અમદાવાદમાં. એસા નહીં થાય અમદાવાદમાં આવું નહોતું. તમે અલગ અલગ જગ્યાએ જાઓ તો અલગ અલગ જોવા મળે. અને જ્યારે આપણે આવ્યા હતા ત્યારે જે વિધિ હતી એ પાછી ચાલુ. આખી બેગ ખાલી કરો ને આખી ભરવાની, લેપટોપ ને બધું અલગ કરવાનું. એક જણ વહેલો જાય એટલે બપોરે બરોબર એવું લાવો. જો અહીંથી પ્લેન દેખાય આપણે અમદાવાદ એરપોર્ટમાં આવું નહીં. તો ગાઈસ ફાઇનલી 8:30 વાગે આપણું પ્લેન અંદર બેહાડવા લઈ જાય છે. આ બસ આવે છે જો. તો આવો નજારો હોય એરપોર્ટની અંદરનો. જો અહીંથી એરપોર્ટ જોવા બધા ગેટ છે એન્ટ્રી એક્ઝિટ માટે. આ ખાલી એન્ટ્રી માટેના ગેટ છે બધા. કોઈને વેચવું હોય ત્યાં જો એવું કહો આવી દેવાનું. કન્ડિશન હારી જાઉં.